नमस्कार, सुस्वागतम। धोरण 11 कॉमर्स SPCC अटले के सेक्रेटरियल प्रेक्टिस अने वाणिज्य पत्र व्यवहार आ विषयना भाग बेमा प्रकरण 5 नियमन पत्र। लास्ट लेक्चर में आपणे आंतरिक वहीवटनो सिद्धांत अने तेना अपवादों विषे माहिती मेळवेल हती। આજે આપણે આવેદન પત્ર અને નિયમન પત્ર વચ્ચેના તફાવત અંગેની ચર્ચા કરવાની છે। તો અહીં આપણે આવેદન પત્ર અને નિયમન પત્ર વચ્ચે જે તફાવતના મુદ્દા છે તે મુદ્દાઓ ધ્યાનમાં લઈ અને બંને દસ્તાવેજો વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરીશું। તો એક પછી એક જોઈએ તો નંબર 1 કંપનીની નોંધણી। દરેક કંપનીએ નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે આવેદન પત્ર બનાવવો ફરજિયાત છે। જ્યારે શેરમૂડીથી મર્યાદિત જવાબદારીવાળી જાહેર કંપનીઓ માટે નિયમનપત્ર બનાવવું મરજિયાત છે। એટલે કે આ કંપની જો નિયમનપત્રનો દસ્તાવેજ ન બનાવે તો તેના સ્થાને ટેબલ એફ અપનાવી શકે છે। તો અહીં પ્રથમ મુદ્દા પ્રમાણે ટૂંકમાં જોઈએ તો આવેદનપત્ર દરેક કંપની માટે ફરજિયાત છે, જ્યારે નિયમનપત્ર દરેક કંપની માટે ફરજિયાત નથી। તો આ એક તફાવત થયો। ત્યારબાદ આગળ વધીએ તો નોંધણીની જરૂરિયાત। આવેદનપત્ર કંપની રજિસ્ટ્રાર પાસે નોંધાવવું ફરજિયાત છે। જ્યારે નિયમનપત્ર જો ટેબલ એફ અપનાવવામાં આવે તો રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવાની જરૂર રહેતી નથી। તો આ બીજો તફાવત થયો। ત્યારબાદ નંબર 3 મહત્વ। આવેદનપત્ર છે એ કંપનીનો પાયાનો દસ્તાવેજ છે, અતિ મહત્વનો દસ્તાવેજ છે તેમ કહી શકાય। જ્યારે નિયમનપત્ર છે તે આંતરિક વહીવટ અંગેના નિયમો દર્શાવતો દસ્તાવેજ છે તેમ કહી શકાય। તો આ બાબત પણ બંને દસ્તાવેજ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરે છે। ત્યારબાદ આગળ વધીએ તો ઉદ્દેશ। આવેદનપત્ર છે તે કંપનીની પ્રવૃત્તિઓનું કાર્યક્ષેત્ર નક્કી કરે છે। આવેદનપત્રમાં જણાવેલ કાર્યક્ષેત્ર બહારનું કાર્ય કંપની કરી શકશે નહીં, જ્યારે નિયમનપત્રમાં કંપનીના આંતરિક વહીવટ અંગેના નિયમો દર્શાવવામાં આવે છે, જેથી કંપનીનો આંતરિક વહીવટ કેવી રીતે ચાલશે તે નિયમનપત્ર નક્કી કરે છે। તો અહીં તફાવતની દ્રષ્ટિએ ટૂંકમાં જોઈએ તો આવેદનપત્ર કંપનીનું કાર્યક્ષેત્ર નક્કી કરે છે, જ્યારે નિયમનપત્ર છે તે કંપનીનો આંતરિક વહીવટ નક્કી કરે છે તેમ કહી શકાય। ત્યારબાદ નંબર 5 ફેરફાર અંગેનો તફાવત। આવેદનપત્રની કુલ 6 કલમ છે। આ 6 કલમમાંથી કોઈ પણ કલમમાં ફેરફાર કરવા હોય તો તે ફેરફાર સહેલાઈથી કરી શકાતા નથી। આ માટે લાંબી અને ખર્ચાળ વિધિમાંથી પસાર થવું પડે છે, ખાસ ઠરાવ પસાર કરવા પડે છે અને ટ્રિબ્યુનલ વગેરેમાંથી જરૂરી મંજૂરીઓ લેવી પડે છે। જ્યારે નિયમનપત્રમાં તેના આંતરિક નિયમોમાં સહેલાઈથી ફેરફાર કરી શકાય છે, શેરહોલ્ડરની સામાન્ય સભામાં ખાસ ઠરાવ પસાર કરીને આ નિયમનપત્રમાં ફેરફાર કરી શકાય છે, ખાસ કિસ્સામાં ટ્રિબ્યુનલની પરવાનગી પણ લેવી પડે છે। જ્યારે આવેદનપત્રમાં તો બધા જ કિસ્સામાં મંજૂરી લેવી પડતી હોય છે, જ્યારે નિયમનપત્રમાં ખાસ કિસ્સા હોય તો જ ટ્રિબ્યુનલની પરવાનગી લેવી પડે છે। તો ટૂંકમાં જોઈએ તો આવેદનપત્રમાં સહેલાઈથી ફેરફાર કરી શકાતા નથી, જ્યારે નિયમનપત્રમાં સહેલાઈથી ફેરફાર કરી શકાય છે।
तो आ मुख्य तफावत थयो। त्यारबाद सत्तानी मर्यादा। आवेदन पत्र में नक्की करेल सत्तानी बाहर जई कंपनी कोईपण कार्य करी सकती नथी, अने जो कोई कार्य करवामां आवेल होय तो आ कार्य कंपनीना सभ्यो पण मंजूर करी सकता नथी। आवा कार्योने सत्ता बहारना कार्यो कहेवामां आवे छे। ज्यारे नियमन पत्रनी मर्यादा बहार कोई कार्य करवामां आवे तो कंपनीना सभ्यो मीटिंगमां के सभामां के सामान्य सभामां आ कार्यने भविष्यमां मंजूरी आपी शके छे। टूंकमां तफावत जोईए तो आवेदन पत्र सत्ता बहारनुं कार्य आवेदन पत्र में आपेल सत्ता बहारनुं कार्य कंपनी क्यारे करी सकती नथी, ज्यारे नियमन पत्र में आपेल सत्ता बहारनुं कार्य अमुक संजोगों में करी शकाय छे। त्यारबाद संबंध। आवेदन पत्र बाह्य जगत एटले के बहारनी व्यक्ति अने जाहिर जनता साथे संबंध धरावे छे। टूंकमां त्राहित पक्षकार साथे संबंध धरावतो दस्तावेज आवेदन पत्र छे। ज्यारे नियमन पत्र कंपनी अने तेना सभ्यो वच्चे आंतरिक संबंधोनुं नियमन थाय ते रीते तैयार करवामां आवे छे। आंतरिक वहीवट अंगेना नियमो दर्शावामां आवे छे। टूंकमां तफावत जोईए तो आवेदन पत्र कंपनीना बाह्य पक्षकारों साथे संबंध धरावे छे, ज्यारे नियमन पत्र कंपनीना आंतरिक पक्षकारों साथे संबंध धरावे छे तेम कही शकाय। त्यारबाद सर्वोपरिता। तो आवेदन पत्र छे ते नियमन पत्रने आधीन नथी, ज्यारे नियमन पत्र छे ते आवेदन पत्रने आधीन छे। आवेदन पत्र विरुद्ध कोई जोगवाई नियमन पत्र में होय तो ते आपोआप रद्द बातल गणाय छे। तो टूंकमां तफावत जोईए तो आवेदन पत्र नियमन पत्र ने आधीन नथी, एटले आवेदन पत्र अने नियमन पत्र में आवेदन पत्र सर्वोपरि छे तेम कही शकाय। ज्यारे नियमन पत्र छे ते आवेदन पत्र ने आधीन छे, तेथी नियमन पत्र आवेदन पत्र करता निम्न कक्षानी सर्वोपरिता धरावे छे तेम कही शकाय। त्यारबाद त्राहित पक्ष। आवेदन पत्रनी जोगवाईओनो लाभ त्राहित पक्षकार लई शके छे, ज्यारे नियमन पत्रनी जोगवाईनो लाभ त्राहित पक्षकारने मळतो नथी, तो आ बाबत पण एक तफावत तरीके जणावी शकाय। त्यारबाद अंतिम तफावत जोईए तो विगतो। तो आवेदन पत्र में कई कई विगतो होय छे, तो आवेदन पत्र में कुल 6 कलम होय छे। नाम, रजिस्टर ऑफिस, उद्देश्य, मूड़ी, जवाबदारी अने स्थापनानी कलम। ज्यारे नियमन पत्र में शेर मूड़ी अंगेना नियमो, तेना प्रकारो, शेर फेरबदली अंगेना नियमो, शेर जप्ती अंगेना नियमो, सभा अंगेना नियमो, संचालक मंडल अंगेना नियमो, मताधिकार वगैरेना नियमो वगैरेनो समावेश करवामां आवे छे। टूंकमां आवेदन पत्रमां मुख्य 6 कलम अंगेनी विगतो होय छे, ज्यारे नियमन पत्रमां आंतरिक नियमो अंगेनी विगतो समावामां आवे छे। तो विद्यार्थी मित्रो, आवेदन पत्र अने नियमन पत्र वच्चे आ मुख्य 10 तफावत छे, अने आ तफावत पूर्ण थतानी साथे आ प्रकरण पण अहीं पूर्ण थाय छे। बधाज प्रकरण अंगेनी थियरी के सैद्धांतिक चर्चा आपणे अहीं जे करीए छीए ते तमारे तमारी फेरबुकमां लखी लेवी जरूरी छे, साथे वाचन करवू पण जरूरी छे। तो विद्यार्थी मित्रों, नियमित अभ्यास करजो अने नियमित होमवर्क करजो, नियमित लेखन कार्य करजो, के जेथी परीक्षामां आपणे आपणुं परिणाम सरळताथी मेळवी शकीए। तो विद्यार्थी मित्रों, अहीं आ लेक्चर पण पूर्ण थाय छे।
અને સાથે પ્રકરણ પણ પૂર્ણ થાય છે અને આ તફાવત પણ તમને સરળતાથી સમજાઈ ગયો હશે તેવી અપેક્ષા સાથે આ વક્તવ્ય અહીં પૂર્ણ કરું છું. આભાર અને અસ્તુત્વ.